નમસ્કાર મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે લાઈટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ લાઇટ મોશન ઓપન કર્યા બાદ તમારે સમય આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા મિત્રો ચાર પોઈન્ટ પાંચ સાઇઝને સિલેક્ટ કરી અહીંયા નીચે ઓપ્શન આપેલો છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો આપણે સોંગને એડ કરી દે સોંગને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે વાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા તમારે સોંગને સિલેક્ટ કરી દેવાના છે તો અહીંયા હું સોંગને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં 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 સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે ઇમેજને એડ કરવાના છે તો ઇમેજને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો આઈકોન આપેલો છે જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરી દેવાના છે ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ ભૂલશે તો અહીંયા ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા ઇમેજ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ફિલ સ્ક્રીનનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ઇમેજ ઉપર ક્લિક કરી અહીંયા તમારે આ રીતે લાસ્ટમાં જતું રહેવાનું રહેશે લાસ્ટમાં ગયા બાદ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ નંબર સ્ટેટસની નંબર પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ઇમેજ છે તેની કલર ઇફેક્ટને એડ કરવાની રહેશે તો અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે કલર એન્ડ લાઇટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારે સામે આવી રીતે ઇન્ટરફ્યુ સ્કૂલ છે તો અહીંયા જે હ્યુ શિફ્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે આવી રીતે ઇન્ટરબે સ્કૂલ છે તો અહીંયા મિત્રો તમારી ઇમેજની ફર્સ્ટમાં આવતું રહેવાની રહેશે અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે ફર્સ્ટમાં આવી અને અહીંયા જે પ્લસવાળો આઇકોન આપ્યો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારી ઇમેજની લાસ્ટમાં જવા માટે અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક ક્લિકશો તો અહીંયા ઇમેજની લાસ્ટમાં જતા રહેશો ત્યારબાદ અહીંયા મિત્રો તમારે પાંચ પોઈન્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો તમે જેટલા પોઈન્ટો વધારશો તે પ્રમાણે કલર ચેન્જ થશે તો અહીંયા આપણે પાંચ પોઈન્ટ કરી દઈએ છીએ ઠીક છે મિત્રો તો અહીંયા હું પાંચ પોઈન્ટ કરી લઉં છું અહીંયા મિત્રો મેં પાંચ પોઈન્ટ કરી દીધા છે ત્યારબાદ હવે અહીંયાથી આપણે બેગ જતા રહીશું બેગ ગયા બાદ અહીંયા સિમ્પલી હવે મિત્રો આપણે જે પીએનજી છે તેને એડ કરવાની રહેશે તો પીએનજીને એડ કરવા માટે સિમ્પલી અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે પીએનજીને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું પીએનજીને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં પીએનજીને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસ વાળો આઈકોન આપેલો છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું જે આ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઉપર ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ફિલ સ્ક્રીનનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ પીએનજી ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે આ ઇમેજની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલાં નંબરનો ઓપ્શન છે સ્ક્રીન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આપણી પીએનજી એડ થઈ જશે તો અહીંયા આપણી મિત્રો પીએનજી પણ એડ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલી એવા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો કોર્નરમાં જે ટેક્સનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું કલરનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે રેડ કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું રેડ કલરને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા તેની બાજુમાં ફોન્ટની સાઇઝનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે તેની સાઇઝ વધારી દેવાની રહેશે તો અહીંયા હું સાઇઝ આ રીતે વધારી દઉં છું બત્રીસ સાઇઝ કરી દઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું આ ફોંટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ ટેક્સને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો જે રાઇટવાળો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ ટેક્સને જે આ પીએનજી છે તેના ઉપર એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બોર્ડર એન્ડ સેડોનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે સ્ટોકનું ઓપ્શન ઓફ આપેલું છે તેને ઓન કરશો તો અહીંયા ટેક્સની બોર્ડર એડ થઈ જશે ઠીક છે મિત્રો ત્યારબાદ હવે આપણે સોંગની લાઇન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઇન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો આ રીતે તમારે સોંગની લાઇન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે આ ટેક્સ્ટ છે તેની ઇફેક્ટને એડ કરવાની રહેશે તો અહીંયા ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે વર્કનો ઓપ્શન આપેલો છે અહીંયા હું તમને બતાવી દઉં છું જોઈ શકો છો કે આ ઓપ્શન છે વર્કનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ક્લર કરીને ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારા સામે આવી રીતે ઇન્ટરપ્યુ સ્કૂલ છે તો અહીંયા મિત્રો જે રેડિયસનો ઓપ્શન આપેલો છે બીજા નંબરનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તેને ઝીરો કરી દેવાનું રહેશે અહીંયા હું ઝીરો કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની ફર્સ્ટમાં આવી અને અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો આ રીતે તમારે માઇનસ પોઈન્ટ કરવાના રહેશે જ્યાં સુધી આ ટેક્સ પૂરી ના થાય ત્યાં સુધી તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ પૂરી થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે આ ટેક્સની આ રીતે લાસ્ટમાં જતું રહેવાનું રહેશે લાસ્ટમાં ગયા બાદ અહીંયા મિત્રો તમારે પોઈન્ટો વધારી દેવાની રહેશે આ રીતે તો અહીંયા જોઈ શકો છો કે ટેક્સ લખાઈને આવી રહી છે તો અહીંયા મિત્રો જ્યાં સુધી ટેક્સ પૂરી ના થાય ત્યાં સુધી તમારે આ રીતે પોઈન્ટો વધારી દેવાની રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા તમારે સિમ્પલી એક પોઈન્ટ કરી દેવાની રહેશે તો અહીંયા આપણી ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા હું તમને પ્લે કરીને બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે તો મિત્રો સિમ્પલી હવે તમારે આ ટેક્સ છે તેની કોપી કરી અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો કોપી કરવા માટે સિમ્પલી આ ટેક્સ ઉપર તમારે ક્લિક કરી અહીંયા જે પ્લસવાળો ઓઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા ડુપ્લિકેટ લેયરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ડુપ્લિકેટ લેયર થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ ટેક્સને આ રીતે સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા આ ટેક્સમાં સોંગની લાઈન એડ કરવા માટે સિમ્પલ અહીંયા ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સ લખી દીધી છે ત્યારબાદ અહીંયા બેગ જતું રહેવાનું રહેશે તો મિત્રો આ રીતે તમારે સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં 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 સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દીધી છે તો અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો કે અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે તો સિમ્પલી હવે બોર્ડરને એડ કરીશું તો બોર્ડરને એડ કરવા માટે સિમ્પલી અહીંયા જે પ્લસવાળો ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે પ્લસ વાળો ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે લાસ્ટમાં ગયા બાદ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે તો અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી સેવ કરવા માટે અહીંયા ઉપર ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે વિડીયો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એક્સપોર્ટનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી હવે તમારે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલું છે સેવનો તેના પર તમે ક્લિક કરશો તો આ વિડીયો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકોને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત